જય વસ્ત્રાજ, જય મુરલીધર. કેમ છો મિત્રો? મજામાં છો? અમે પણ મજામાં છીએ. અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને. અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. અને બસ જો અત્યારે ઘરનું કામકાજ બધું થઈ ગયું છે અને થઈ ગયા છે ફ્રી, એટલે કે હા થઈ ગયા છે ફ્રી. અને હવે બસ જો અત્યારે દિવ્યબત્તીની બધું પૂજાપાઠને હાથે કરવાનું હતું એ બધું કરી લીધું છે. અને અત્યારે આજની બપોરની રસોઈમાં બનાવવાનું છે રાજગરાની પૂરી, બટેટાનું શાક ને શિંગદાણા મસાલેદાર ને એવું બધું બનાવવાનું છે. તો હાલો બનાવવા માંડું. અને રાણા સાહેબ માટે અત્યારે હમણાં રોટલી બનાવી હતી તો જમી લીધું, અને બેક રોટલી તો એને ખાવો છે ફરાળ એટલે રોટલી છે. તો કે મારા હાટ ઉગતી નહીં કે મારે ફરાળ ખાવાનો છે તો બનાવીને જઈએ. તો એ બધું બનાવવાનું છે તો હાલો બનાવવા માંડું. અને બપોર થઈ જાહે, વાર નહીં લાગે, કેમ કે અત્યારે 11:30 તો વાગવા આવ્યા છે. અને ઘણું બધું કામ પણ હતું તો આજે કરી લીધું છે. અને કામ કરીને ફ્રી થઈને ત્યાં તો ટાઈમ નથી રહેતો કામ કરવાનો, એટલે એવું છે. ને હવે બસ જો છે ને રસોઈ બનાવી લઉં. રસોઈ બનાવીને પછી કામકાજ થોડુંક આ કચરા પોતાને વાસણ ને એ બધું હોય ને એ બધું કરી, અને આજે મસીને બેસવાનો ટાઈમ મળી જાય ને તો બેસવાનું છે. કેમ કે મસીને કામ છે ઘણું બધું, અને જો મશીનનું કામ થઈ જાય ને તો ત્યાર પછી શાકભાજી ને શાક માર્કેટે જવાનું છે. એ બધું કરશું પછી. જો અત્યારે 1 વાગી ગયો છે ને રાણા સાહેબ હમણાં હજી જમવા આવ્યા છે, અને જમી લીધું. જમીને એ હોઈ ગયા છે કેમ કે એને ઉજાગરો છે, નાઇટમાં ગયા હતા એટલે એ સૂતા છે. અને હું અત્યારે જો કામ કરીને ફ્રી થઈ છું ને તો હવે મારે સિલાઈ મશીને બેહવાનું છે. જોતા કેટલા પડ્યા છે કપડાં બધા, તો એ બધા કપડાનું કામકાજ કરવાનું છે. તો હાલો થોડી વાર કરવા માંડું, અને પછી જવાનું છે શાક માર્કેટે શાક લેવાને એવું બધું. અને બીજું એ જે એક છે કે અમારા જેઠ બાપા ને જેઠાણીમાં આવે છે તો એ પણ હમણાં આવી જાહે, એટલે એ આવે ત્યાં સુધીમાં જેટલું મશીને કામ થાય ને એટલું કરવા માંડું. ત્યાર પછી આવશે અને થોડી વાર બેસું, ચા પાણી પીહું ને એવું બધું કરી લેવું ને ત્યાં તો ટાઈમ થઈ જાય ને. એને થોડીક ખરીદી કરવાની છે, અને ત્રીજા ગેટે પણ એને કંઈક દશામાનું વ્રતનું ઉજવણું છે તો ચાંદીની ચાંદડી ને એવું બધું લેવાનું છે, દશામાની વસ્તુ બધી. તો એ કે તું હારે આવી ને તો લેવાઈ જાય, એટલે એના ભેગું ત્રીજા ગેટે જવાનું છે, પછી શાક માર્કેટે જવાનું છે ને એવું બધું ઘણું બધું બાકી છે. તો હાલો ફટાફટ અત્યારે જે થાય ને એ સિલાઈનું કામકાજ કરવા માંડીએ. હાલો મિત્રો, જો હે ને અમારા જેઠાણીમાં આવ્યા હતા તો થોડીક વસ્તુ એને લેવાની હતી ને તો લઈ લીધી છે. અને હાકડા ને એવું બધું લેવાનું હતું બૂટીને તો એ લઈ ગયા છે. અને ત્યાર પછી એમાં હે અને વિડીયો ઉતારવાનો મને કંઈ ગાળો ન મળ્યો, એટલે એવું થોડીક વસ્તુ લઈ ગયા. ને ત્યાર પછી એને શાક માર્કેટેથી ખરીદી કરવાની હતી, અને છોકરાઓના કપડાં ને પર્સ ને ઠેલા ને એવું કુર્તી ને એવું બધું એને લેવાનું હતું તો એ બધું લેવા ગયા હતા. તો એ બધું લઈ લીધું. ત્યાર પછી મારે તો હાંજ પડી ગઈ એટલે શાકભાજી થોડુંક લેવાનું, અને ત્યાર પછી હવે હું આવી ગઈ છું. ને એને દશામાના વ્રત છે એટલે અત્યારે હાંજે આરતી કરવી પડે, એટલે એ લોકો નીકળી ગયા છે. તો સીધા વસ્તુ બધી લઈ અને ત્યાંથી જ નીકળી ગયા હતા, એ એના ઘરે ગયા છે. ને હવે બસ જો હું પણ આવી ગઈ છું ઘરે, અને હવે શાકભાજી જો બધું ધોઈને રાખી દીધું છે. હવે દીવાબત્તીનો ટાઈમ થઈ ગયો છે તો પહેલાં દીવાબત્તી કરી લઉં. અને હજી કપડાનો ઢગલો સેટી ઉપર પડ્યો છે હંકેલવાનો, તો એ કપડાં હંકેલવાના છે, વાસણ ઠેકાણે કરવાના છે, દીવાબત્તી કરવાની છે, ને રસોઈ બનાવવાની છે. અને 8:15 તો વાગી ગયા છે, અને સિલાઈ મશીને પણ ઘણું બધું કામ છે. કેમ કે સિલાઈ મશીને બપોરે બેઠી હતી, હજી જ્યાં બેઠી ને ત્યાં તો એ લોકો આવી ગયા, એટલે પછી કાંઈ ટાઈમ ન મળ્યો અને કામ પણ ન થયું જાજુ. એટલે હવે સિલાઈનું કામ બાકી છે તો હાલો ફટાફટ કરવા માંડીએ. હાલો મિત્રો, જમી કાઢી અને થઈ ગયા સી ફ્રી. અને રસોઈમાં બનાવ્યું હતું શાક રોટલી ને ભાત વઘારેલા એવું બધું હતું, અને એકટાણું કરી લીધું છે. જમી અને રાણા સાહેબ નીચે પાર્કિંગમાં બેસવા ગયા છે, આજે રજા હતી એટલે. અને આજે વહેલા નવરા થઈ ગયા હતા, હું તો જોકે મોડી નવરી થઈ, હું હમણાં નવરી થઈ. ત્યાર પછી એક બેન આવ્યા હતા તો બેઠા હતા, ત્રીજા મળવારા અમારા એક ભાભીમાં છે એ આવ્યા હતા તો બેઠા હતા. અને બેઠા અત્યાર સુધી વાતચીત બધા કરતા હતા ને બધી વસ્તુ જોવા આવ્યા હતા. જોઈને હવે જો હમણાં એ ઘરે ગયા છે ને હવે હું કામકાજ કરીને થઈશું ફ્રી, એટલે એવું છે. ને હવે જો આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. જય વસરાજ, જય મુરલીધર. આવજો મિત્રો કાલના નવા બ્લોગમાં મળીએ.